महत्वपूर्ण अपडेट आवी रही छे। ओबीसी बिल राज्यसभा में पास थई चुक्यू छे। आखरे विपक्षे पण जे समर्थन कर्युं हतुं लोकसभा में, त्यारबाद राज्यसभा में बिल रजू करायुं अने राज्यसभा में पण ओबीसी बिल पास थई चुक्यू छे। आपणे जणावीए के आ मुद्दे चर्चा पण थई अने राज्यसभा में आखरे आ बिल रजू करायुं हतुं अने आखरे ओबीसी बिल राज्यसभा में पास थई चुक्यू छे। आपणे जणावीए के ओबीसी बिल अंतर्गत लोकसभा नी अंदर पण चर्चा विचारणा थई हती अने त्यारबाद सर्वानुमते आ बिल पास थयुं हतुं के जेमां विरोध में एक पण मत नहोतो पड्यो। विपक्षे पण तेनुं संपूर्ण समर्थन कर्युं हतुं। त्यारबाद राज्यसभा में ओबीसी बिल रजू करायुं हतुं अने हवे ओबीसी बिल राज्यसभा में पण पास थई चुक्यू छे। आखरे राज्यसभा में आ ओबीसी संशोधन बिल तेने लईने हाल महत्वपूर्ण समाचार आवी रह्या छे। Shekhar Ray, are you on to speak? Microphone please. This government has killed democracy by introducing this bill after 49. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે જાણીતા રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ. અજયભાઈ, આખરી લોકસભામાં બાદ રાજ્યસભામાં પણ હવે ઓબીસી સંશોધન બિલ પાસ થયું છે, શક્યતા હતી કે ત્યાં પણ કોઈ વાંધો નહીં આવે, કેટલો ફરક જોઈ રહ્યા છો આ ઓબીસી સંશોધન બિલ પાસ થવાથી આગામી દિવસોમાં? તમે જુઓ કે લોકસભા હોય કે રાજ્યસભા, સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, અનામતનો મુદ્દો એક એવો છે કે એમાં કોઈ પણ રાજકીય પક્ષ જે છે એની તાકાત નથી કે આ મુદ્દાનો વિરોધ કરી શકે. પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે આ બિલ પસાર થવાથી બંધારણનો જે 127 નો સુધારો છે એનાથી રાજ્ય સરકારોને ઓબીસીમાં જ્ઞાતિઓનો સમાવેશ કરવાની સત્તા તો મળશે, પરંતુ સાથોસાથ બે મહત્વના મુદ્દા એ છે કે સુપ્રીમ કોર્ટે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે જે ઇન્દિરા સાહનીનું જે જજમેન્ટ આપ્યું છે, ઇન્દિરા સાહની જજમેન્ટમાં કહ્યું છે કે અનામતની ટકાવારી કોઈ પણ સંજોગોમાં 50% થી ઉપર વધવી જોઈએ નહીં. અને બીજું, નીતિશકુમાર થી માંડીને બીજા અનેક વિપક્ષી નેતાઓ એવી માંગણી કરી રહ્યા છે કે 2021ની વસ્તી ગણતરી છે એ જ્ઞાતિ આધારિત થવી જોઈએ, અર્થાત જ્ઞાતિ આધારિત જો વસ્તી ગણતરી થશે તો પછી જ્ઞાતિ આધારિત અનામતની પણ માંગણી આવશે. એટલે ટૂંકમાં વિવાદનો મતપૂરો હવે છંછેડાય એવી શક્યતા મને દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 39 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવાની દરખાસ્ત અગાઉ યોગી આદિત્યનાથ કરી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત ઉદ્ધવ ઠાકરે, શરદ ઠાકરે અને ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ગુજરાતમાં પટેલ, હરિયાણામાં જાટ, રાજસ્થાનમાં ગુર્જર, આ તમામ ઇસ્યુ જે છે આવનારા દિવસોમાં બહુ જ વિવાદાસ્પદ થશે. કારણ કે બીજી બધી જ્ઞાતિઓ જે છે એ પણ પોતાની જાતને ઓબીસીમાં સમાવવાની વાત કરશે, અને ત્યારે રાજ્ય સરકારો માટે ખૂબ જ પડકારજનક સ્થિતિનું નિર્માણ થશે. બિલકુલ, જ્યાં સુધી આપણે રાજ્યની વાત કરીએ, પાટીદારોનો જે મુદ્દો હતો અનામતને લઈને, શું હવે આ બિલ પાસ થયા બાદ આ મુદ્દાને લઈને કોઈ નવા ફણગા ફૂટશે ખરા? તમે જુઓ કે અત્યારથી જ વિરોધના સૂર ઉભા થવાના શરૂ થઈ ગયા છે. જો પાટીદારોને અનામત મળે તો સોની સમાજને શા માટે નહીં, દરજી સમાજને શા માટે નહીં, એ જ રીતના વિશ્વકર્મા સમાજ છે, બીજા બધા સમાજ છે, કહે છે કે અમારો પણ સમાવેશ કરો. અને આ સમાવેશ એવું નથી કે ગુજરાત સરકાર માત્ર એક નોટિફિકેશન થી કોઈ સમાવેશ કરશે. હકીકત એ છે કે આના માટે એક કમિશનની રચના કરવી પડશે. એ કમિશન જે છે એ જે તે જ્ઞાતિ, દાખલા તરીકે પાટીદાર સમાજ જે છે, તો પાટીદાર સમાજનું સમાજમાં યોગદાન શું છે, એવરેજ પાટીદાર જે છે એની વાર્ષિક આવક કેટલી છે, જમીન કેટલી ધરાવે છે, સ્થાવર અને જંગમ મિલકત કેટલી ધરાવે છે, અને સમાજમાં એમનો આર્થિક દરજ્જો શું છે, રાજકીય દરજ્જો કેટલો છે, એના સમાજના કેટલા યુવાનોને નોકરી મળી છે, આ બધા અલગ અલગ માપદંડોને આધારે એ સમાજ ખરેખર આર્થિક અને સામાજિક રીતે પછાત છે કે નહીં એ નક્કી થશે. એટલે એ નક્કી કરવા માટે જે વ્યાખ્યા અને માપદંડ બનાવવામાં આવશે એ માપદંડ અનુસાર બીજા સમાજ પણ માંગણી કરશે. કાલે ઉઠીને બ્રાહ્મણ સમાજ પણ માંગણી કરી શકે, બ્રહ્મ ક્ષત્રિય સમાજ માંગણી કરશે. એટલે એ બધાની જ વાત તમારે સાંભળવી પડશે. માત્ર પટેલ સમાજ માટે કોઈ એક કમિશન ના લીમી શકાય. એટલે આવનારા દિવસોમાં આ બધા મુદ્દા જે છે મને એવું લાગે છે કે વૈધાનિક અને કાનૂની રીતે ભાજપ સરકાર માટે ખૂબ જ પડકારજનક સિદ્ધ થશે. અને આ 2022ની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા પૂરી થશે કે કેમ એ પણ મને શંકાસ્પદ લાગે છે.
जी बिल्कुल आभार अजय भाई। तो आखिर समग्रतया आ बिल बने सदन में पास थी चुक्यू है, लोकसभा और राज्यसभा में बने में बिल पास थी चुक्यू है। हमें आगामी दिवसों में आ बिल ने लईने हमें कोई नवो विवाद छड़ाय है कि पछी जे बाबत ने लईने आ बिल रजू करायो है तेनो हेतु पार पड़े है तो जोवू रहेशे।